नमस्ते विद्यार्थी मित्रों, पाठक स्कूल यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 3 चेप्टर 9 छे केटली वखत। अगाउना वीडियो लेक्चर में आपणे एनो अभ्यास कर्यो हतो, तो विद्यार्थी मित्रों चालो आपणे एनु थोड़ू रिविजन करी लईए। तो तमारी पाठ्यपुस्तक में पेज नंबर 122 पर तमने आपेलू छे आ चेप्टर। ए चेप्टर में शू छे? सौ प्रथम तो के 5 बकरीओ छे, बधा मळीने कुल केटला पग छे? तो एक बकरी ने केटला पग होय विद्यार्थी मित्रों? तो के 4। एवी रीते 5 बकरी एटले के 5×4 एटले केटला थशे? 20। तेवी ज रीते आपणे थोड़ा उदाहरण जोया हता, बाजूना पेज ऊपर शुं जोयुं हतुं? तो के गण्या वगर संख्या शोधो, एटले के फूलनी क्यारीमां केटला फूल छे ते जोयुं हतुं। त्यार पछी शुं जोयुं हतुं विद्यार्थी मित्रों? तो के आपणे गुणाकारने सरवाळानी रीते कई रीते लखी शके ते जोयुं हतुं। तो अहीं तमने आपेलुं छे 2×5 एटले के 2×5 एटले के 5 ने आपणे केटली वखत लखीए? तो के 2 वखत, एटले के 2×5 एटले के 10। त्यारबाद सरवाळा रूपे लखीए तो पण ते केटला थाय छे? तो के 10। तो आपणे गुणाकारने सरવાળાની રીતે કઈ રીતે લખી શકે તેનો અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી તો કે આપણને સરવાળા સ્વરૂપે આપેલું છે તેને આપણે ગુણાકાર સ્વરૂપે કઈ રીતે લખી શકીએ તેનો અભ્યાસ કર્યો હતો। તો અહીં આપણે જોઈએ 9 કેટલી વખત છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6। તો 6 વખત શું છે? તો કે 9 છે। તો 6×9 6×9 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 54। ત્યાર પછી આપણે તેના થોડા ઉદાહરણો જોયા હતા, ત્યાર પછી શું જોયું હતું? તો કે રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદા, દરેક પડીકામાં કેટલા બિસ્કિટ છે? તો કે 4 બિસ્કિટ છે। તો રામુએ કેટલા બિસ્કિટ ખરીદા? એટલે કે 4×4 એટલે કે કેટલા થશે? તો કે 16। તેવી જ રીતે બીજા કોયડા જોયા હતા આપણે, ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તો કે 2 કેટલી વખત છે? એટલે કે અહીં તમને જૂથમાં આપેલું છે તેમાં 2 કેટલી વખત છે તેના આધારથી આપણે 2નો ઘડિયો શીખ્યો હતો। ત્યાર પછી શું જોયું હતું? તો કે તરુ દેડકો છે કે 1 વખતમાં કેટલા કૂદકા કૂદે છે? તો કે 3 વખત કૂદકા મારે છે। તો અહીં આપણે તેના પરથી શું જોયું હતું? તો કે 3નો ઘડિયો શીખ્યો હતો। ત્યાર પછી શું જોયું હતું? તો કે 1 સાથે કેટલા કૂદકા મારશે? તો કે 4 પગલા સાથેનો કૂદકો બતાવો। ત્યાર પછીના પેજ પર આપણે 1 સાથે 4 કૂદકા કઈ રીતે મારી શકે તેના ઉદાહરણ જોયા હતા। ત્યાર પછી તો કે 7 પગલા સાથે કૂદવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યાર પછી તો કે લાકડીની રમતથી આપણે શું જોયું હતું? તો કે લાકડીની રમતથી આપણે શું ઘડિયો બનાવતા શીખ્યા હતા। તો અહીં તમને શું આપેલું છે? તો કે લાકડીની મદદથી 2નો ઘડિયો બનાવતા આપણે શીખ્યો હતો। ત્યાર પછી બાજુના પેજ ઉપર તો કે આપણે લાકડીની મદદથી શું જોયું હતું? તો કે લાકડીની મદદથી જનો ઘડિયો બનાવવાની ગોઠવણીના ખાનામાં દોરો। ત્યાર પછી શું જોયું હતું? તો કે ઘડિયાની મદદથી ખરીદી, એટલે કે આપણે અહીં તમને પૂછેલું છે કે 4 ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય, તો અહીં તમને આપેલું છે દરેકના કેટલા રૂપિયા છે? તો કે 2 રૂપિયા। તો 4×2 એટલે કે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 8। તો અહીં આપણે ઘડિયાની મદદથી ખરીદી કરતા શીખ્યા હતા। ત્યાર પછી તો કે નીચેની વિગતો પૂરી કરો, એટલે કે અહીં તમને ઘડિયા ઉપરથી તમારે શું કરવાનું હતું? તો કે જવાબ લખવાના હતા। ત્યાર પછી તો કે પેટર્ન કરવાની હતી, અહીં તમે શું કર્યું હતું? તો કે પેટર્ન પૂર્ણ કરો ઘડિયાના આધારથી। તો કે 3×2 6, 3×3 9, 3×4 12, 3×5 15 અને 3×6 18 તે રીતેથી આપણે શું કર્યું હતું? તો કે પેટર્ન પૂર્ણ કરી હતી। ત્યાર પછી તો કે આપણે ગુણાકારનું ઝાડ પૂરું કર્યું હતું, એટલે કે અહીં તમને 10 આપેલા છે તો કયા કયા ઘડિયામાં 10 આવશે? તો કે 2×5, 5×2 અને 10×1। ત્યાર પછી એવી જ રીતે 12 આપેલા છે, તો કે 3×12 થશે, 4×3 12 થશે, 2×6 12 થશે અને 12×1 12 થશે। તેવી જ રીતે અહીં તમને જે ઝાડવાના
રૂપે જે આપેલું છે તે આપણે શું કર્યું હતું તો કે પૂર્ણ કર્યું હતું. ત્યાર પછીના પેજ પર જોઈએ એટલે કે હવે આપણે અગાઉ જોઈશું તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 134 પર આપેલું છે બધા થઈને કુલ કેટલા છે. તો અહીં તમને કબાટ આપેલો છે, કબાટમાં કેટલા ખાના છે તો કે 4 ખાના છે. તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4 ખાના છે. દરેક ખાનામાં કેટલા પુસ્તકો છે તો કે 5 પુસ્તકો છે. તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે તો અહીં 4 ખાના છે અને 5 પુસ્તકો છે એટલે કે 4 × 5. તમે 5 × 4 પણ કરી શકો છો અને 4 × 5 પણ કરી શકો છો. બંનેનો જવાબ કેટલો આવશે તો કે સરખો જ આવશે એટલે કે 4 × 5 = 20. તો કુલ કેટલા પુસ્તકો છે વિદ્યાર્થી મિત્રો આખા કબાટમાં તો કે 20 પુસ્તકો. તેવી જ રીતે આપણે હવે અગાઉ જોઈશું તો અહીં તમને શું આપેલું છે તો કે 1 શર્ટમાં 5 બટન છે તો 3 શર્ટના કુલ કેટલા બટન થાય. 1 શર્ટમાં કેટલા બટન છે તો કે તમે અહીં જોઈ શકો છો 5 બટન છે, બીજા શર્ટમાં 5 અને ત્રીજા શર્ટમાં 5. તો 3 શર્ટના બટન કેટલા થશે તો કે 5 × 3. તમે 3 × 5 પણ કરી શકો છો અને 5 × 3 પણ કરી શકો છો. તો 5 તેરી કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 15. તો કેટલા બટન થયા તો કે 15 બટન. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે શું આપેલું છે તો કે 4 પંખા છે, દરેક પંખાને 3 પાંખિયા છે. તમે જોઈ શકો છો કેટલા પંખા છે તો કે 4 પંખા છે, દરેક પંખાને કેટલા પાંખિયા છે તો કે 3 પાંખિયા છે. પાંખિયાની કુલ સંખ્યા કેટલી થાય તો અહીં પાંખિયાની કુલ સંખ્યા કેટલી થાય તે તમારે જોવાનું છે. તો અહીં જોઈએ 4 પંખા છે, 1 પંખાને 3 પાંખિયા છે તો 4 × 3. તમે 3 × 4 પણ કરી શકો છો. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 4 × 3 = 12 એટલે કે કેટલા પાંખિયા થયા તો કે 12 પાંખિયા. ત્યાર પછી જોઈએ 1 ખોખામાં 6 સફરજન સમાય છે, 7 ખોખામાં કેટલા સફરજન સમાય. અહીં તમને 7 ખોખા આપેલા છે, 1 ખોખાની અંદર કેટલા સફરજન સમાય છે તો કે 6 એટલે કે 6 સફરજન છે. 1 ખોખાની અંદર 6 સફરજન સમાય છે અને 7 ખોખા છે તો 6 × 7 તો 6 × 7 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 6 × 7 = 42. તો અહીં આપણે 42 લખીશું. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે 4 ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય. તો અહીં તમને આપેલું છે 4 ત્રિકોણ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે 4 ત્રિકોણ છે, 1, 2, 3 અને 4. 4 ત્રિકોણને કેટલા ખૂણા હોય તે તમારે અહીં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો 1 ત્રિકોણને કેટલા ખૂણા હોય તો કે આ 1 ખૂણો, આ 2 ખૂણો અને આ 3 ખૂણો. તો 1 ત્રિકોણને 3 ખૂણા તો 4 ત્રિકોણને કેટલા ખૂણા તો કે 4 ત્રિકોણ છે અને 3 ખૂણા છે તો 4 × 3. તો 4 × 3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 12. તો 4 ત્રિકોણ થઈ કુલ કેટલા ખૂણા હશે તો કે 12 ખૂણા હશે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ગુણાકારના સત્યો એટલે કે તમારે ગુણાકાર ઘડિયાના આધારથી તમારે અહીં જવાબ લખવાના છે. તો આપણે શરૂઆત કરીએ તો કે 8 × 3 તો 8 તેરી કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 8 તેરી = 24. ત્યાર પછી જોઈએ 3 × ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા એટલે કે તમે અહીં કોઈ પણ સંખ્યા લખી શકો છો. 3 × 2 પણ લખી શકો છો, 3 × 4 પણ લખી શકો છો. અહીં મેં 3 × 4 લખ્યા છે. 3 ચોક કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 12. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર 42. તો એવી કઈ બે સંખ્યાનો ગુણાકાર કરવાથી 42 જવાબ આવે છે. તો અહીં મેં લખ્યું છે 6 × 7 = 42. તમે 7 × 6 = 42 પણ લખી શકો છો.
ત્યાર પછી જોઈએ 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 40, તો 5 ના ઘડિયામાં 40 ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? વિચારો જોઈએ, તો કે 5 8 40, તો આપણે તે ખાલી જગ્યામાં 8 લખીશું. ત્યાર પછી છે ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર 54, એટલે કે એવી કઈ બે સંખ્યાનો ગુણાકાર કરવાથી 54 જવાબ આવે? તો કે 90 6 54. ત્યાર પછી જોઈએ તો કે 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 35, તો 5 ના ઘડિયામાં 35 ક્યાં આવે વિદ્યાર્થી મિત્રો? તો વિચારો જોઈએ, તો કે 5 7 35. ત્યાર પછી છે ખાલી જગ્યા ગુણ્યા 6 બરાબર 36, તો કેને ગુણ્યા 6 કરવાથી જવાબ 36 આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 6 6 36, એટલે કે 6 ગુણ્યા 6 બરાબર 36. ત્યાર પછી જોઈએ 10 ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા, તો કે 10 ગુણ્યા, અહીં મેં 4 લીધા છે, તો કે 10 ચોક 40. ત્યાર પછી જોઈએ તો ખાલી જગ્યા ગુણ્યા 9 બરાબર 36, તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? કેટલા ગુણ્યા 9 કરીશું 36 આવશે? વિચારો જોઈએ. હા, 4 ગુણ્યા 9, એટલે કે 4 9 36. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા ગુણ્યા 7 બરાબર 28, કેને ગુણ્યા 7 કરીએ તો જવાબ 28 આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 4 7 28. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે શું જોયું? તો કે ગુણાકારના શક્યો. ત્યાર પછી જોઈએ તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 135 પર તમને આપેલું છે, શું આપેલું છે? તો કે એકનો ઘડિયો તમને આપેલો છે. શું આપેલું છે? તો કે 1 વખત 1, એટલે અહીં તમને શું આપેલું છે? 1 વખત 1, એટલે કે તમે અહીં ગુણાકાર સ્વરૂપે લખ્યું, અહીં શબ્દ સ્વરૂપે આપેલું છે. 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે? તો કે 1 વખત 1 એટલે 1. તેવી જ રીતે 2 વખત 1 એટલે કે 2 ગુણ્યા 1, તો 2 ગુણ્યા 1 એટલે કે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 2. તેવી જ રીતે 3 વખત 1 એટલે કે 3 ગુણ્યા 1, 3 ગુણ્યા 1 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 3. તેવી જ રીતે 4 વખત 1 એટલે, તો આપણે તેને કઈ રીતે લખી શકીએ? તો કે 4 ગુણ્યા 1, તો 4 ગુણ્યા 1 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 4. ત્યાર પછી છે ખાલી જગ્યા વખત 1 એટલે 4 પછી કેટલા આવશે? તો કે 5 વખત 1 એટલે કે 5 ગુણ્યા 1, 5 ગુણ્યા 1 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 5. ત્યાર પછી આપેલું છે ખાલી જગ્યા વખત 1 એટલે કે 6 વખત 1 એટલે કે 6 ગુણ્યા 1, તો 6 ગુણ્યા 1 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 6. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા વખત 1 એટલે કે 7 વખત, 7 વખત 1 એટલે કે 7 ગુણ્યા 1 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 7. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા વખત 1 એટલે કે 8 વખત 1 એટલે કે 8 ગુણ્યા 1, તો 8 ગુણ્યા 1 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 8. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું જોયું? તો કે 1નો ઘડિયો. ત્યાર પછી જોઈએ તો અહીં તમને આપેલું છે મોટી સંખ્યાના ગુણાકાર, એટલે કે હવે તમારે મોટી સંખ્યાનો ગુણાકાર કઈ રીતે કરવો તે આપણે અહીં જોઈશું. તો પહેલું તમને આપેલું છે વર્ગમાંના દરેક વિદ્યાર્થીને 2 ચોકલેટ આપવામાં આવી, એટલે કે ક્લાસરૂમમાં જેટલા વિદ્યાર્થીઓ છે તે બધાને કેટલી ચોકલેટ આપવામાં આવે છે? તો કે 2. જો વર્ગમાં 34 વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે? તો અહીં તમને શું આપેલું છે? તો કે ક્લાસમાં 34 વિદ્યાર્થીઓ છે, તો તમે દરેક વિદ્યાર્થીને 2 આપો છો, તો તમે સરવાળો તો નહીં કરો કે 2 ગુણ્યા 2 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2, એવી રીતના 34 વખત તમારે કરવો પડશે. પણ જો તમે ગુણાકાર સ્વરૂપે લખો તો તમે કઈ રીતે લખો? તો કે 34 વિદ્યાર્થી છે અને દરેકને 2 ચોકલેટ, એટલે કે 34 ગુણ્યા 2,
કુલ હાજર વિદ્યાર્થી તો કે 34, દરેક વિદ્યાર્થીને કેટલી ચોકલેટ આપે છે તો કે 2, તેથી કુલ ચોકલેટ કેટલી થશે તો કે 34 × 2 થાય. હવે આપણે અહીં 34 × 2 કઈ રીતે કરીશું તે આપણે જોઈએ. પહેલા તમારે વિચારવાનું છે કે 34 × 2 એટલે કે 34 × 2, તમે 2 + 2 + 2 + 2 એવું કેટલી વખત તમારે લખવાનું છે તો કે 34 વખત. 30 × 2 એટલે કેટલા થાય, એવી જ રીતે તમે અહીં 30 × 2 લખો. 30 × 2 નો સરવાળો કેટલો થશે તો કે 60. તો જવાબ તમને શું ખબર પડી ગઈ કે અહીં 30 વખત કર્યું પણ તમને આપ્યું છે 34 વખત. તો 60 કરતા હંમેશા જવાબ કેવો આવશે તો કે મોટો આવશે. પણ જો તમે 40 વખત 2 કરો તો શું થશે સરવાળો, તો કે 40 વખત 2 એટલે કે 80 થાય. એટલે કે તમારો જવાબ શું થશે તો કે 80 કરતા નાનો થશે. કેમ, તો કે અહીં તમે 40 કર્યું છે પણ તમને આપ્યું છે કેટલા, 34. તો કે તમે 30 વખત અને 40 વખત બંનેનો સરવાળો કર્યો બેનો, તો એકમાં 60 આવ્યો અને એકમાં 80 આવ્યો. એટલે કે આ બે જવાબની વચ્ચે તમારો જવાબ આવશે. તો હવે આપણે કઈ રીતે ગુણાકાર કરીશું તે તમને આપેલું છે, તો તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 136 પર જોઈશું. આપણે 34 × 2 કેવી રીતે મેળવી શકીએ, તો કે હું જાણું છું આ શું છે. ભારતીય લખ્યું એટલે કે 34ના તમે 2 ભાગ પાડ્યા. 34 એટલે કે 30 અને 4. 30 અને 4 નો સરવાળો કરો એટલે કેટલો જવાબ મળશે, તો કે 34. તેવી જ રીતે અહીં ભારતીય લખ્યું 30 અને 4. ત્યાર પછી 2 એમનેમ રાખ્યા છે, 2 બોક્સ બનાવે છે. એક બોક્સની અંદર 30 લખે છે, એક બોક્સની અંદર 4 લખે છે. કેમ 30 અને 4 લખે છે, તો કે 30 અને 4 નો સરવાળો કેટલો થશે, તો કે 34. ત્યાર પછી ભારતીય લખ્યું, જુઓ 34 એટલે કે 30 અને 4 બરાબર. તેવી જ રીતે અહીં તમને જો 20 અને 26 આપેલા હોય તો તમે કઈ રીતે ભાગ પાડી શકો, તો કે 20 અને 6. અહીં તમને 34 આપેલા છે, તો કે 30 અને 4. ત્યાર પછી શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો કે સૌ પ્રથમ 30 × 2 પછી 4 × 2 એટલે કે 30 × 2 કરો તે આ બોક્સમાં લખવાનું છે. ત્યાર પછી 4 × 2 તે આ બોક્સની અંદર લખવાનું છે. તો અહીં તમે 30 × 2 કરશો એટલે જવાબ શું મળશે, તો કે 60. ત્યાર પછી 4 × 2 કરશો એટલે જવાબ શું મળશે, તો કે 8. સૌ પ્રથમ આને આને વખત ગુણાકાર કરવાનો, ત્યાર પછી આને આની વખત કરવાનો છે. તો 60 અને 8 તમારો શું થાય છે, તમને જવાબ મળે છે. પણ જવાબ શું છે, 30 × 2 એટલે કે 60 અને 4 × 2 એટલે કે 8 અહીં તમને દર્શાવેલું છે. 30 × 2 એટલે કે 60, 4 × 2 એટલે કે 8. ત્યાર પછી જોઈએ, ફક્ત ખાનામાંના સંખ્યાઓનો સરવાળો કરો અને તમને જવાબ મળી જશે 60 + 8 એટલે કે 68. કુલ 68 ચોકલેટ હશે. એટલે કે અહીં તમને જે 2 સંખ્યા મળે છે 60 અને 8, તે બેનો તમારે શું કરવાનો છે, તો કે સરવાળો કરવાનો છે. શું જવાબ મળે છે, તો કે 68. તો તે શું હશે, તો કે કુલ 68 ચોકલેટ હશે. સરસ, તે સરસ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે શું જોયું, તો કે બોક્સની મદદથી ગુણાકાર કરતા શીખ્યા. ત્યાર પછીનો આપણે બોક્સની મદદથી ગુણાકાર કરતા શીખીએ, તો અહીં તમને આપેલો છે ત્યાર પછીનો દાખલો. પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને 4 ફળ આપવામાં આવ્યા. દરેક વિદ્યાર્થીને કેટલા ફળ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તો કે 4 ફળ. કુલ 23 વિદ્યાર્થી હતા. આપેલ કુલ ફળની સંખ્યા શોધો. તો પ્રવાસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થી મિત્રો, તો કે 23. દરેકને કેટલા ફળ આપવામાં આવે છે, તો કે 4. એટલે કે કુલ ફળની સંખ્યા કેટલી થશે, તો કે 23 × 4. તો અહીં તમારે અનુમાન કરવાનું છે કે જવાબ કોની કોની વચ્ચે હશે. તો સૌ પ્રથમ તેણે શું કરેલું છે, તો કે 23 × 4 એટલે કે 23 × 4. તે સૌ પ્રથમ 20 × 4 કરે છે, તો 20 × 4 કેટલા થશે, તો કે 80. એટલે કે આપણો જવાબ શું હશે, તો કે 80 થી વધુ હશે.
ત્યાર પછી કરે છે જવાબ સૌથી નાનો હશે શું તમે કહી શકશો કે જવાબ સૌથી નાનો કેમ હશે તો અહીં તમારે શું કરવાનું છે કે તમને કેમ ખબર પડશે કે તમારો જવાબ સૌથી નાનો હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે શું કરવાનું છે તો અહીં તમે 20 વખત કર્યું હવે તમારે 30 વખત 4 એટલે કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તો કે 120 એટલે કે તમારો જવાબ અહીં તમને 23 આપેલો છે તો તમારો જવાબ 100 થી કેવો હશે તો કે નાનો હશે ત્યાર પછી જોઈએ તો કે આપણે જવાબ મેળવી શકીએ તો ચાલો ભારતીની રીતથી જવાબ મેળવવા પ્રયત્ન કરીએ તો આપણે ભારતીની રીતથી આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અહીં તમને શું આપેલું હતું તો કે 23 × 4 તો અહીં તેણે શું કરેલા છે 23 ના ભાગ પાડ્યા છે એટલે કે 23 ના કયા બે ભાગ પડશે તો કે 20 વત્તા 3 કરશો એટલે તમને શું જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો તો કે 23 તો અહીં બે બોક્સ ગાળ્યા છે તેમાં એકમાં 20 લખ્યું છે એકમાં 3 લખ્યું છે એટલે કે 20 અને 3 ત્યાર પછી 4 ને ક્યાં લખવાના છે તો કે આ બાજુ લખવાના છે ત્યાર પછી શું કરવાનું છે તો કે 20 × 4 લખવાના છે અહીં ત્યાર પછી આ બોક્સ ની અંદર તો કે 3 × 4 લખીશું તો આ બંનેનો જવાબ કેટલો આવશે તો કે 80 ત્યાર પછી 3 × 4 12 ત્યાર પછી શું કરવાનું છે તો કે 80 અને 12 નો સરવાળો કરતા અહીં જે બે જવાબ આપ્યો છે 80 વત્તા 12 એટલે કે 2 ના 2 8 ને 1 9 તેથી 23 વખત 4 એટલે કે 92 થાય તો વિદ્યાર્થી મિત્રો કુલ ફળની સંખ્યા કેટલી થશે તો કે 92 તે જ પરથી તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 138 પર તમને આપેલું છે તેવા દાખલા આપણે ગણીએ તો અહીં સૌ પ્રથમ તમને દાખલો આપ્યો છે ગુણાકાર કરવાનો 22 × 3 તો આપણે તે ગણવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીં તમને સૌ પ્રથમ આપેલું છે 22 × 3 તો બોક્સ ની રીત થી કરીએ તો 22 ના કયા બે ભાગ પડશે તો કે 20 અને 2 20 અને 2 ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી શું વધ્યું તો કે 3 તે આપણે અહીં લખીશું ત્યાર પછી શું કરવાનું છે આ બે નો ગુણાકાર એટલે કે 20 × 3 ત્યાર પછી 2 × 3 સૌ પ્રથમ આનો ગુણાકાર આની સાથે ત્યાર પછી આનો ગુણાકાર આની સાથે તો 20 × 3 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 60 ત્યાર પછી 2 × 3 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 6 ત્યાર પછી જે આ બે જવાબ આપ્યો છે તેનો શું કરવાનો છે તમારે સરવાળો 6 ના 6 ત્યાર પછી 6 ના 6 એટલે શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો કે 66 ત્યાર પછીનો દાખલો જોઈએ તો કે 43 × 2 અહીં આપણે આ જવાબ લખીશું ત્યાર પછી 43 × 2 અહીં આપણે બીજો દાખલો ગણીશું તો 43 ના કયા બે ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો તો કે 40 અને 3 40 અને 3 નો સરવાળો કરશો તો શું જવાબ મળશે તો કે 43 ત્યાર પછી 2 છે તમારે ક્યાં લખવાના છે તો કે અહીં બાજુમાં લખવાના છે ત્યાર પછી શું કરવાનું છે તો કે 40 ને સૌ પ્રથમ 2 આરે ગુણાકાર કરવાનો છે ત્યાર પછી 3 નો 2 આરે કરવાનો છે તો 40 × 2 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 40 × 2 એટલે કે 80 3 × 2 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 6 ત્યાર પછી જે જવાબ આવ્યો છે 80 અને 6 તે બંનેને શું કરીશું તો કે સરવાળો 80 વત્તા 6 કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો કે 86 તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જે જવાબ લખવાનો છે 86 તો અહીં તમને ગુણાકારના કેટલાક દાખલા આપ્યા છે તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું તમારે ઘરે અહીં બોક્સની રીતથી દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો
છે. આપણે સૌ પ્રથમ શું જોયું હતું આ વિડીયો લેક્ચરમાં તેનું આપણે થોડું રિવિઝન કરીએ. તો અહીં આપેલું છે તમને કબાટની અંદર ચાર ખાના છે, એક ખાનાની અંદર પાંચ પુસ્તકો છે, એટલે કે ચાર ગુણ્યા પાંચ એટલે કે વીસ. તેવા કેટલાક દાખલા જોયા હતા, ત્યાર પછી ગુણાકારના સત્યો જોયા હતા, ત્યાર પછી તો કે એકનો ઘડિયો જોયો હતો, ત્યાર પછી આપણે બોક્સની રીતથી કઈ રીતે દાખલો ગણીએ તે જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે બોક્સની રીતથી તમને આપેલું છે 23 × 4. 23 × 4 તમે કઈ રીતે કરી શકો? તો કે 20 અને 3 બે ભાગ પાડવાના, ત્યાર પછી 4 એમનેમ લખવાના છે. તો કે 20 × 4 સૌ પ્રથમ કરવાના, ત્યાર પછી 3 × 4 કરવાના છે. 20 × 4 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 80. ત્યાર પછી 3 × 4 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 12. તો અહીં 80 + 12 એટલે શું જવાબ આવ્યો? તો કે 92. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ઘરે તમારે આવા બોક્સવાળા દાખલા તમને પાછળના પેજ પર આપેલા છે રકમ, તે તમારે ઘરે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તો ઘરે રહો, સુરક્ષિત રહો. અસ્તુ.